اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم تمام تعریف فقط اللہ نی ذات نے لائق چھے انہی اسنگ کیا درود و سلام تھا حضرت محمد مصطفی صلی اللہ علیہ وآلہ وسلم انہی تمنی اولاد تاہرین علیہ مسلم اوپر آج بودوار تاریک 20 نوویمبر 2013 20 نووامبر 2013 نو رویو دے پریس

બ્રેઝિલ જશે પહેલી વખત જ્યારે ફ્રાન્સની દે ફૂટ યુક્રેન ગઈ હતી ત્યારે ત્યાંથી હારીને ગર ભેગી થઈ હતી ધેરોનો આંકડો લઈને મોઢું નીચું કરીને ફ્રાન્સ પાછી આવી હતી ગઈકાલ ફ્રાન્સમાં એ જ ટુકડી સાથે દડા રમતા ત્ર માં રમત ખતમ થઈ જેની અંદર ફ્રાન્સની એકીપને જીત મળી હતી મોલની રમતમાં જવાનો એક રસ્તો બંધ થઈ ચુક્યો હતો ગઈકાલ તે રસ્તો ઉગાડીને હવે પમાડે એવો પરાક્રમ થયો છે એક મોટો ચમત્કાર છે તેમને ના લાયક શક્તિ વિનાના બગડેલા બાળકો અસંસ્કારી કાપાબલ આફાતે માલ એલવે સમજવામાં આવતા હતા પણ પોતાના રગની અંદર દોડતા ખૂનની અસર તેઓ બતાવી આપી લોકો પોતાની દિલગીરી વ્યક્ત કરતા હતા કે આ વાદળી રંગવાળા ગમડી છે તેમાં સ્વાભિમાન અને લડવાની શક્તિનો અભાવ છે ઓના દેપલોરે લોર આરોગ લોર મક દમુર પ્રોપ એ પણ તેઓ ફરી એક વખત બતાવી આપ્યું કે અશક્ય ફ્રેન્ચ નથી લેમ્પોલ નેપા ફ્રાંસે અશક્ય ને શક્ય બનાવી આપ્યું ભોજન કહેવાય કુપ્યુમોધ ઇતિહાસમાં ચૌદમી વખત આ ફ્રાન્સની સફર થશે કે જે ઉપરા ઉપર પાંચમી વેળા એવું બનશે કોથિદ્ય છેવટમાં જણાવે છે અત્યારે સ્વાદિષ્ટ આનંદ મેળવી રહ્યા છીએ આ સાથે આજના વર્તમાન પત્રમાં ટાંકવામાં આવ્યું છે કે આફ્રિક કોન્ટ્રીના ખંડમાંથી ગાના દેશ બ્રેઝિલમાં પધારશે ઇજિપ્ત સાથે રમતા તે હારી ગયું છે પરંતુ પહેલી રમતમાં પહેલી વખતે જાતા ગાના ઇજિપ્તની ટુકડીને બહુ જ મોટી હાર આપી હતી અને આલ્જેરિયન દેશ પણ ત્યાં બ્રેઝિલમાં હાજર રહેશે ભ્યુરકીના ફાંસોની ટુકડીને માર મારીને તેનો બ્રેઝિલનો રસ્તો બંધ કરી આપ્યો જુરનાલ દેવ લીલ પણ પ્રમિયર પાજમાં ફોટા બતાવીને મોટા ગાંટા અક્ષરોમાં છાપે છે દિગમુડ અજબ જેવું છે રવેર વાદળી રંગવાળા પોતાનો વચન બહુ જ બરાબર પાડ્યો છે એ પ્રમાણે તે આ એકીપના બારામાં એટલે લે બ્લોય માટે ફ્રાન્સની એકીપના પાનામાં અને છેવટના પાનામાં લખે છે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ગઈકાલ લીબા લબનાન ખાતે આત્મહત્યાવાળા હુમલા જે ઈરાનની એલચી કચેરી અંબાસાદ સામે થયા જેના લીધે ત્રેવીસ માણસો વેન્ત્રોન માર્યા ગયા અને સંકરાંતિસ બ્લેસે 147 માણસો ગાયલ થયા છે તે આગળનો ભાગ ભજવે છે અલ કાયદા તરફથી આવું થયું છે એમ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ લેબનાન માં આવેલું હિઝબુલ્લા અને ઈરાન ની સરકાર ઇઝરાયલ ઉપર આરોપ નાખે છે જ્યારે કે સિરિયા સરકાર જણાવે છે કે આવા બધા આતંકવાદી કાર્યો આક્ત ટેરરિસ્ટ ની અંદર અરબ દેશોના સાંસ્કૃતિક સલાહકાર કોશૈયે કિલચ્યુરેલ અને એક ચોકીદારને પણ મોત નિપજ્યું છે જો કે આંબાસાદ સફીરે ઈરાનના મકાનને બહુ જ આંચકો લાગ્યો નથી લે કોટીદિયન એ જર્નલ દે લીલ બન્ને સમાચાર પત્રો પોતાના છાપામાં આ ઘટના ટાંકી છે હસન નસરુલ્લાહ ઉગ્રવાદીઓ એક્સ્ટ્રેમિસ્ટને વાંકમાં લીએ છે અને ફરમાવ્યું છે કે સીરિયામાં જંગ ચાલુ જ રહેશે ઘણા દેશો ફ્રાન્સ ઇંગ્લેન્ડ રશિયા અને યુરોપ યુનો ઓએનયુ પણ આ આત્મહત્યા ભરેલા હુમલાઓ વિરુદ્ધ તરસ્કાર દર્શાવ્યો છે અને એકતા સંગઠન પકડવા લબનાન વાસીઓને ભલામણ કરી છે સીરિયાના વિભાગમાં છાપવામાં આવ્યું છે અંદર કે સરકારી ફોજી લશ્કર ત્રણ દિવસની સતત અને સખ્ત લડાઈ પછી ગઈકાલ સવારના કારા નામના શહેર ઉપર કબજો કરી લીધો છે કે જે શામ દમાસથી દસ સો કિલોમીટર ઉત્તર નોર તરફ એ દિશા તરફ દૂર છે ઘણા આતંકવાદી ત્રાસવાદીઓ અથવા બળવાખોરો આની અંદર મરણ ને શરણ થયા છે એક વર્ષ સુધી તે વિરોધીઓ બળવાખોરોના હાથમાં હતું આ કારા નામનું શહેર અત્યારે તે પાછું સીરિયાની સરકારના હાથમાં સરકી ગયું છે સીરિયામાં નાની મોટી જંગ ચાલુ જ છે અને માણસો થોડા ઘણા મળતા જ રહે છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સ ઓલાનની ભણી સફર વિશે લખતા જણાવે છે કે પોતાના વતનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે પરંતુ આ સફર દરમિયાન પોતાની પરીક્ષામાં પાસ થયા છે અને ઇઝરાયેલમાં તેમજ પાલેસ્તીનમાં પોતાના સંદેશાઓ પહોંચાડી શક્યા છે તેમના મેઝબાનોના દિલને જરા પણ આંચકો આપ્યા વિના પાર્લામેન્ટ ઇઝરાયલ એટ અંદર ફ્રાન્સવા ઓલાનના પ્રવચનનો સારો આવકાર મળ્યો હતો ખાસ કરી જ્યારે તેણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ઇન્ટરનેશનલ પકડી રાખવા જોઈએ જ્યાં સુધી કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ પ્રોગ્રામ ન્યુક્લિયરનો ત્યાગ કરે નહીં ફ્રાન્સ ઓલાન પોતાની હઠાગ્ર પોતાની જીદ બતાવી હતી એણે એમ પણ કહ્યું હતું કે બે રાજ્ય ઈઝરાયલ અને પાલેસ્ટીન હોવા જોઈએ જેરીઝાલેમ શહેરને બે ભાગમાં વહેંચવામાં આવે બંને દેશો તેને કપિતાલ બનાવે રવિવારના હોલોકોસ્ત મેમોરિયલ યહૂદી સ્મારક યાદગીરીમાં ફૂલની માળા મૂકી હતી અને ગઈકાલ યાસેર અરફાતની કબ્ર ઉપર એ ફૂલની માળા પહોંચી હતી રવિવારના ઇઝરાયેલના પ્રેમિયર મિનિસ્ટર વડાપ્રધાન નેતાન્યાહુ ને ચુંબન આપ્યું હતું અને ગઈકાલ મહમુદ અબ્બાસ પાલેસ્તી બાજુ દિવસ રોકાયા હતા જ્યારે કે આશરે બોતેર કલાક ત્રણ દિવસો ઈજરાયલમાં ખપાવ્યા હતા ફ્રાન્સવા ઓલાન ઈઝરાયેલમાં સારું વાતાવરણ નસીબ થયું જે તેની પહેલાના લોકોને આવું કદી મળ્યું ન હતું મિલ નફસા કતરોમાં સેઝમાં ઓગણીસો જ્યારે જાક શિરાક ફ્રાન્સના પ્રમુખ ત્યાં ગયા હતા ત્યારે ઇઝરાયેલની સુરક્ષા સેવાઓની દબાણ તેમને બહુ ત્રાસી રહી હતી અને બે હજારની સાલમાં લા દોમિલમાં જ્યારે લિયોનેલ જોસ્પા ફ્રાન્સના પ્રેમિયર મિનિસ્ટર વડાપ્રધાન યુનિવર્સિટી પાલેસ્ટિનિયનમાં પ્રવચનની અંદર એમ જાહેર કર્યું કે હેઝબુલ્લા લોકો ત્રાસવાદીઓ ટેરોરિસ્ટ છે ત્યારે તેમના ઉપર પથ્થરો ગા થયા હતા ફ્રાન્સ અને ઇઝરાયેલ વચ્ચે રાજકીય એકીકરણ બહુ જ મજબૂત બન્યું છે કે જે આર્થિક વ્યવહારો રોલાસીઓ ઇકોનોમિક ઉપર પણ અસર કરશે ફ્રાન્સના શહેર તુલુઝમાં જે યહૂદીઓનું સ્કૂલની અંદર ખૂન થયું હતું દિઝનફ માર્સ દોમિલ દૂઝ ઓગણીસ માર્ચ બે હજાર બારમાં તેને પણ યાદ કરવામાં આવ્યું હતું ઇઝરાયેલને માલ પહોંચાડનાર દેશોમાંથી ફ્રાન્સ અગિયારમાં નંબરે આવે છે બહુ જ નીચે પડી ગયો છે ફક્ત દ્વિલિયાર એરો બે મિલિયાર નો આંકડો થાય છે દોસ્તી મિલિયાર દરો ઉપર નભતી નથી તેનાથી દોસ્તીનો માપ થાય નહીં છતાં પણ તે આંકડાને ડબલ કરવામાં આવે તેમ ફ્રાન્સવા ઓલાંદ હસતા હસતા કહ્યું હતું આશરે દોઢસો આંત્રોપ્રીઝ સ સેકાંત કારખાનાઓના માલિકની સામે આમ ફરમાવ્યું હતું જેમાં ઘણા ખરા ફ્રાન્સથી આવેલા મોટી મોટી પેઢીઓના નેતા હતા તો તાલ લોરેયાલ ટેલેકોમ એસએનસેફ વગેરે ઘણા કોલ કરારો થયા પછી એસએનસીએફના ઉચ્ચ અધિકારી સ્ટેટ જણાવ્યું હતું કે ટેકનોલોજીને એક બીજા વચ્ચે વેંચવાથી આપણને સમાનપૂર્વક એક પગ ઉપર ઊભા રાખી દીધા છે બસ આ સમાચાર ઉપર હું તમને છોડું છું ઇન્શાલ્લા કાલે ગુરુવાર ને ફરી જિંદગી રહી તો આપણે મર્શું ત્યાં સુધી ખુદા હાફીઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ